Hello students, welcome in my YouTube channel Shivam Institute of Chemistry in Gujarati. Ugangani sir, apnu swagat karu chu. Atyar sudhi apne drama chapter na 11 lecture lida. Chalo apne 12th lecture ma aje utkalan bindu ma unnayan ane tena sutra vishe bhanvanu chhe. To chalo apne start kariye pehla ek nanakdi baat. Jo tame atyar sudhi apnu channel subscribe na karu hoy to karva vinanti. Fayda e thase ke YouTube dwara tamne mail thi jana karvama avshe ane સબસ્ક્રિપ્શન માટે માત્ર તમારે YouTube માં શિવમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિસ્ટ્રી ટાઈપ કરી અને એક રેડ કલર નું બટન આવશે એને પ્રેસ કરવાનું છે. ચલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો પ્રશ્ન થાય કે ઉત્કલન બિંદુ એટલે શું, કોને કહેવાય ઉત્કલન બિંદુ? તો કે જે તાપમાને શુદ્ધ દ્રાવક અથવા દ્રાવણ નું બાષ્પ દબાણ 1 bar જેટલું થાય તે તાપમાને તે પ્રવાહી નું ઉત્કલન બિંદુ કહે છે. તો એમ કે છે કે ભાઈ ઉત્કલન બિંદુ એ કોઈ પણ પ્રવાહી, કોઈ શુદ્ધ દ્રાવક હોય અથવા દ્રાવણ હોય તેનું બાષ્પ દબાણ છે 1 bar જેટલું થાય, એટલે કે 760 mm થાય. તો દાખલા તરીકે પાણી છે, તો પાણીનું બાષ્પ દબાણ 1 bar જેટલું 373.15 kelvin તાપમાન અથવા આપણે લખી શકીએ કે 100 degree celsius થાય છે. તો પાણીનું ઉત્કલન બિંદુ છે 100 degree celsius થશે. હવે કોઈ પણ તાપમાને એક અગત્યનું સ્ટેટમેન્ટ છે કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધુ હોય છે. તો પ્રશ્ન થશે કે શા માટે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે? તો ચાલો આપણે સમજીએ. અહીં આપણે એક બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરેલ છે. તો બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખમાં આ જગ્યાએ બાષ્પ દબાણ છે 1 bar જેટલું થાય છે. જ્યારે આપણે શુદ્ધ દ્રાવક લઈએ છીએ ત્યારે શુદ્ધ દ્રાવક નું બાષ્પ દબાણ 1 bar જેટલું થવા માટે જે તાપમાન લાગુ જોશે એના કરતા વધારે તાપમાન છે આપણે દ્રાવણ માટે આપવું પડશે. તો કે દ્રાવણ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે દ્રાવણ ની અંદર બે વસ્તુ આવેલી છે, દ્રાવક અને દ્રાવ્ય. તો કે દ્રાવ્યના અણુ અને દ્રાવકના અણુ વચ્ચે આકર્ષક આંતરક્રિયા થતી હોય છે. તેમની વચ્ચે આકર્ષક આંતરક્રિયાને લીધે દ્રાવકના અણુઓ છે એનું બાષ્પમાં રૂપાંતર થવાનું પ્રમાણ ખૂબ ઓછું રહેશે, કારણ કે દ્રાવ્યના અણુ છે એ દ્રાવકના અણુને દ્રાવણની અંદર જકડી રાખે છે, ખેંચી રાખે છે આકર્ષક આંતરક્રિયાને કારણે. તો આપણે દ્રાવણનું બાષ્પ દબાણ છે, દાખલા તરીકે આ વસ્તુ છે એ શુદ્ધ દ્રાવક માટે આપણે લખીએ છીએ, આ છે શુદ્ધ દ્રાવક માટે. તો હવે દ્રાવણનું બાષ્પ દબાણ 1 bar જેટલું કરવા માટે આપણે વધારે તાપમાન આપવું પડશે. તો જે તાપમાને આપણે દ્રાવક છે એનું દબાણ, બાષ્પ દબાણ 1 bar જેટલું થાય તેના કરતા વધારે તાપમાને દ્રાવણનું બાષ્પ દબાણ છે 1 bar જેટલું થશે. દાખલા તરીકે શુદ્ધ દ્રાવકનું જે બાષ્પ દબાણ 1 bar થાય છે, તાપમાન છે T0 bKelvin, તેના કરતા દ્રાવણના બાષ્પ દબાણમાં વધારો થાય છે એનું તાપમાન થશે TB. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને ઉત્કલન બિંદુમાં ઉન્નયન કહે છે અને ડેલ્ટા TB વડે દર્શાવવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતા વધારાને આપણે કહેવાય છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. અને ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે એને આપણે ડેલ્ટા TB ની સંજ્ઞા દ્વારા દર્શાવીએ છીએ, જેમાં ડેલ્ટા TB છે બીજું કઈ નહીં, TB-T0B અથવા T0B. તો TB છે એ દ્રાવણનું ઉત્કલન બિંદુ છે અને T0B છે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે, અને ડેલ્ટા TB ને આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુમાં ઉન્નયન. તો હવે આપણે 1 kg દ્રાવકની અંદર 1 mol જેટલો પદાર્થ દ્રાવ્ય કરીએ, 1 kg દ્રાવકમાં 1 gram આણ્વીય દળ જેટલો, અચ્છા 1 gram આણ્વીય દળ જેટલો પદાર્થ કહો અને એનો અર્થ થશે કે પદાર્થનો જથ્થો કેટલો હશે, તો કે 1 mol જેટલો હશે. તો કે 1 kg દ્રાવકમાં 1 gram આણ્વીય દળ એટલે કે 1 mol જેટલો પદાર્થ ઓગાળીએ તો થતા ઉત્કલન બિંદુમાં થતા વધારાને, તો ઉત્કલન બિંદુમાં થતા વધારાને કહેવાય છે
મોલર ઉન્નયન અચળાંક, એને કહીશું આપણે મોલર ઉન્નયન અચળાંક. અચ્છા, આ મોલર ઉન્નયન અચળાંક છે એની સંજ્ઞા આપણે આપીએ છીએ KB, જેને એબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો પાછી આપણે રિપીટ કરીએ કે 1 કિલોગ્રામ દ્રાવકની અંદર આપણે 1 મોલ જેટલો પદાર્થ ઓગાળીએ તો દ્રાવણના જે ઉત્કલન બિંદુમાં વધારો થયો એને કહેવાય મોલર ઉન્નયન અચળાંક. આપણે ભણી ગયા કે ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે એ દ્રાવણનો સંખ્યાત્મક ગુણધર્મ છે. અચ્છા, સંખ્યાત્મક ગુણધર્મ છે એનો મતલબ એ થશે કે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની સંખ્યાકણ પર આધાર રાખે છે અને સાંદ્રતા પર નહીં. તો દાખલા તરીકે એના સ્વભાવ પર પણ નહીં. તો દાખલા તરીકે હું 60 ગ્રામ યુરિયા લઉં અથવા 180 ગ્રામ આપણે ગ્લુકોઝ લઈએ, 180 ગ્રામ ગ્લુકોઝ, અથવા હું 342 ગ્રામ ખાંડ લઉં તો 342 ગ્રામ ખાંડ લેતા ઉત્કલન બિંદુમાં થતો વધારો છે એક સમાન જોવા મળે છે. તો આટલો પદાર્થ ઓગળવાથી ઉત્કલન બિંદુમાં થતો વધારો છે એક સમાન હોય છે. તો શા માટે એક સમાન હશે, એનું કારણ શું કે એક સરખો વધારો થાય છે? તો કે આટલો જે આપણે જથ્થો લીધો છે એ જથ્થો બીજો કાંઈ નહીં પણ 1 મોલ છે. દાખલા તરીકે યુરિયા છે એ 60 ગ્રામ યુરિયા મતલબ 1 મોલ, અથવા તો 342 ગ્રામ ખાંડ તો પણ 1 મોલ જથ્થો થશે. અને 1 મોલ જથ્થાની અંદર આવેલા દ્રાવ્યના સંખ્યા પણ છે સમાન છે તો ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ સમાન હશે. તો આમ આપણે આટલા ભાગની અંદર આપણે 3 વ્યાખ્યાઓ જોઈ. સૌથી પહેલો ઉત્કલન બિંદુ, ત્યારબાદ ઉત્કલન બિંદુમાં ઉન્નયન, ત્યારબાદ મોલર ઉન્નયન અચળાંક જેને આપણે KB વડે દર્શાવીએ છીએ. હવે આપણે એનું સૂત્ર તારવશું. તો ઉત્કલન બિંદુમાં ઉન્નયનનું સૂત્ર આપણે તારવીએ. અચ્છા, તો શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થાય છે તો આ વધારાને આપણે કહીએ છીએ ઉત્કલન બિંદુમાં ઉન્નયન. અચ્છા, ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા પર આધાર રાખે છે, માટે ડેલ્ટા ટીપી ચલે છે મોલાલિટી. તો આપણે મોલાલિટી છે ચલાવની નિશાની આ સમીકરણમાંથી આપણે દૂર કરીએ તો આપણે અચળાંક મૂકવું પડશે, માટે આપણે મળશે ડેલ્ટા ટીપી બરાબર KB ગુણાકારમાં એમ. તો આ સમીકરણમાં જ્યાં એમ બરાબર શું છે તો કે આપણે લખી શકીએ કે જ્યાં એમ બરાબર મોલાલિટી. અચ્છા, મોલાલિટી વિશે તમે જાણો છો આ સમીકરણમાં ડેલ્ટા ટીબી બરાબર KB ગુણાકારમાં એમ, એમાં એમ બરાબર છે મોલાલિટી. હવે તમે મોલાલિટીની વ્યાખ્યા તો જાણો છો, મોલાલિટી એટલે શું? તો કે મોલ પર કેજી. તો આપણે લખી શકીએ કે મોલાલિટી બરાબર મોલ પર કેજી. અચ્છા, મોલ એટલે શું? તો કે વજનના છેદમાં અણુભાર. તો આપણે લખી શકીએ કે મોલાલિટી બરાબર W2 એના છેદમાં આવશે M2, એની સાથે ગુણાકારમાં દ્રાવકનું વજન. દ્રાવકનું વજન છે આપણે W1 વડે દર્શાવીએ છીએ. તો મોલાલિટીની સંજ્ઞા M બરાબર W2 ગુણાકારમાં 1000 એના છેદમાં M2 એની સાથે ગુણાકારમાં W1. તો આ સમીકરણ 1 માં મોલાલિટીની કિંમત મૂકીએ તો સમીકરણ 1 માં મોલાલિટીની કિંમત મૂકતા આપણે સમીકરણ છે આ રીતે પ્રાપ્ત થશે, ડેલ્ટા ટીબી બરાબર KB એની સાથે ગુણાકારમાં W2 એની સાથે ગુણાકારમાં 1000 એના છેદમાં M2 અને સાથે ગુણાકારમાં W1. તો આપણે જે સમીકરણ પ્રાપ્ત થાય છે સમીકરણને આપણે આ રીતે લખી શકીએ છીએ. તો આ સમીકરણની અંદર આપણે લખી શકીએ કે હવે જો મારે KB નું મૂલ્ય ગોતવું હોય તો આપણે KB ને સૂત્રો કરતા બનાવી શકીએ. તો આ સમીકરણ અન્ય સ્વરૂપે પણ લખી શકાય છે. અચ્છા, આ સમીકરણ અન્ય સ્વરૂપે લખીએ તો આપણે મળશે કે KB બરાબર તો કે ડેલ્ટા TB એની સાથે ગુણાકારમાં M2 એની સાથે ગુણાકારમાં W1 અને એના છેદમાં ડેલ્ટા TB ગુણાકારમાં M2 એની સાથે ગુણાકારમાં W1 એના છેદમાં W2 ગુણાકારમાં 1000. તો આ જે કઈ આપણે સમીકરણ પ્રાપ્ત થયું એની મદદથી આપણે KB એટલે કે મોલર ઉન્નયન અચળાંકનું મૂલ્ય મેળવી શકીએ છીએ. તો આ સમીકરણની અંદર આપણે દરેક પદની વિશે જાણકારી મેળવીએ તો ડેલ્ટા TB છે એને કહેવાય છે ઉત્કલન બિંદુમાં ઉન્નયન. અચ્છા, W1 અને M1 એ સંજ્ઞા દ્રાવક માટે છે તો W1 બરાબર શું થશે? તો કે દ્રાવકનું વજન. ત્યારબાદ W2 બરાબર તો કે દ્રાવ્યનું વજન. W2 ની સંજ્ઞા છે આપણે દ્રાવ્ય માટે વાપરીએ છીએ, માટે W2 બરાબર થશે દ્રાવ્યનું વજન. ત્યારબાદ M2
तो के M2 बराबर द्रव्य नो अणु भार। अने हवे बाकी रह्यो तो KB। KB ने आपणे कहीए छीए मोलल उन्नयन अचळांक। अच्छा मोलल उन्नयन अचळांक ने ઘણી વાર એબ્યુલોસ્કોપિક કોન્સ્ટન્ટ તરીકે પણ દર્શાવવામાં આવે છે। અચ્છા મોલર ઉન્નયન અચળાંકનો SI એકમ છે કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ। આ છે એનો SI એકમ છે। ઘણી વાર આપણે વ્યવહારની અંદર નોન SI એકમનો પણ ઉપયોગ કરીએ છીએ તો આપણે એમ પણ બતાવી શકીએ કે સેલ્સિયસ કિલોગ્રામ પ્રતિ મોલ। તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો પણ મેળવી શકીએ છીએ। વધુમાં આ પદ્ધતિના ઉપયોગ દ્વારા આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ પણ ગોતી શકીએ। દાખલા તરીકે ચોક્કસ વજનના અજ્ઞાત દ્રાવ્યને શુદ્ધ દ્રાવકની અંદર ઓગાળી એનું આપણે મંદ અને આદર્શ દ્રાવણ બનાવીએ। બનતા દ્રાવણના ઉત્કલન બિંદુમાં થતો વધારો ખબર હોય, મોલર ઉન્નયન અચળાંક છે એ ખબર હોય તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ M2 પણ ગોતી શકાય છે। જો મારે એમ તો ગોતવું હોય તો સૂત્રમાં આપણે થોડો ફેરફાર કરવો પડે અને સૂત્ર છે આપણે આ રીતે લખી શકીએ કે M2 બરાબર આ બંને પદ છે આની સાથે ગુણાકારમાં જશે તો M2 બરાબર આપણે લખી શકીએ કે KB એની સાથે ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 એના છેદમાં M2 અને સાથે ગુણાકારમાં W1। તો આ સમીકરણનો ઉપયોગ કરીને આપણે અથવા તો ઉત્કલન બિંદુમાં ઉન્નયન પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ મેળવી શકીએ છીએ। તો M2 બરાબર અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ। તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ મેળવવાની આ પદ્ધતિને કહેવાય છે મોલર ઉન્નયન અચળાંક પદ્ધતિ। આપણે લખી શકીએ કે આ પદ્ધતિનું નામ થશે મોલર ઉન્નયન અચળાંક પદ્ધતિ। આ મોલર ઉન્નયન અચળાંક પદ્ધતિ છે એની મદદથી આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ મેળવી શકીએ છીએ। પાછું એકવાર રિપીટ કરી દઉં છું, જો આપણે શરૂઆત કરી કે ભાઈ ઉત્કલન બિંદુમાં થતા વધારાનો આધાર દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલ સંખ્યા પર છે માટે ડેલ્ટા ટી બી ચલે છે એમ। ચલનની નિશાની દૂર કરી એટલે આપણે સમીકરણ મળે છે ડેલ્ટા ટીબી બરાબર કેબી ગુણ્યા એમ। હવે મોલારિટીની વ્યાખ્યા તો તમે જાણો જ છો, અથવા તો એક શબ્દમાં આપણે કહી શકીએ કે મોલારિટી બરાબર મોલ પર કેજી। અથવા તમારા માટે રિપીટ કરી દઉં, 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્યનો 1 મોલ જેટલો જથ્થો વધારતા બનતા દ્રાવણની સાંદ્રતાને કહેવાય 1 મોલલ। તો મોલારિટી છે એનું સૂત્ર છે કે ભાઈ દ્રાવ્યના મોલ, મોલ બરાબર વજનના છેદમાં અણુભાર અને દ્રાવકનું વજન W1 ના છેદમાં 1000 એટલે કિલોગ્રામ। તો મોલારિટીની કિંમત આપણે આ સમીકરણમાં મૂકી। અચ્છા આ સમીકરણમાં મૂકતા આપણે આ સમીકરણ ડેલ્ટા TB બરાબર KB ગુણાકારમાં W2 ગુણાકારમાં 1000 એના છેદમાં M2 અને ગુણાકારમાં W1 પ્રાપ્ત થયું। હવે આ જે સમીકરણ પ્રાપ્ત થયું તમે એક સમીકરણ યાદ રાખી લ્યો, તેમાંથી તમે આ સમીકરણ નંબર KB અથવા M2 છે તમે મેળવી શકો છો। આ સમીકરણને આપણે નંબર આપી દઈએ છે સમીકરણ નંબર 1, આને કહી દઈએ સમીકરણ નંબર 2, આને કહી દઈએ સમીકરણ નંબર 3। તો જો તમે એક સામાન્ય સૂત્ર છે યાદ રાખી લો, મોલારિટી વિશે તમને ખબર હોય તો તમારે આમાંથી 5 પદો છે ડેલ્ટા ટીબી કેબી ડબલ્યુ ટુ એમ ટુ અને ડબલ્યુ વન, આ 5 પદમાંથી જો તમે કોઈ પણ 4 વિશે જાણતા હો તો 5માની માહિતી આપણે મેળવી શકીએ છીએ ગાણિતિક પ્રક્રિયાઓથી એને ગોતી શકીએ છીએ। તો આ સમીકરણની અંદર આપણે ફેરવીએ તો આપણે કેબી પ્રાપ્ત થશે। અચ્છા હું M2 ને સૂત્ર નો કરતા બનાવું તો મને સમીકરણ નંબર 3 પ્રાપ્ત થશે। આ સમીકરણમાં ડેલ્ટા TB છે એ ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે, W1 બરાબર દ્રાવકનું વજન છે, W2 બરાબર દ્રાવ્યનું વજન છે, M2 બરાબર દ્રાવ્યનો અણુભાર છે અને KB બરાબર છે મોલર ઉન્નયન અચળાંક અને તેનો SI એકમ તમને ઘણીવાર MCQમાં પૂછાયેલ છે થશે કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ। તો ચલો હવે આપણે આ સૂત્ર ઉપર આધારિત અલગ અલગ થોડા દાખલાઓ ગણીએ। અત્યાર સુધી આપણે વિદ્યાર્થી મિત્રો ઉત્કલન બિંદુમાં ઉન્નયન નું સૂત્ર ભણી ગયા, ચલો આપણે એના ઉપર આધારિત દાખલાઓ ગણીએ। તો પહેલા દાખલાનું સ્ટેટમેન્ટ કઈક આ રીતે આપેલું છે કે 2 કિલોગ્રામ દ્રાવકની અંદર 6 ગ્રામ યુરિયા ઓગાળવાથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણવાનું છે। અચ્છા તો ઉત્કલન બિંદુ ગણવું છે તો પહેલા આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન ગણવું પડશે, તેના માટે આપણે સૂત્ર લખીએ કે ડેલ્ટા TB બરાબર KB એની સાથે ગુણાકારમાં M અને M ની જગ્યાએ W2 ગુણાકારમાં 1000 એના છેદમાં
m2 અને સાથે ગુણાકારમાં w1. ચલો દરેક વસ્તુની યાદી બનાવીએ. તો આપણે kb તો આપેલું છે, kb નું મૂલ્ય છે 3.2 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ. ત્યાર પછી kb નું મૂલ્ય આપણે આપેલું છે 3.2 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ. હવે w2, અચ્છા w2 છે તે દ્રાવ્યનું વજન ગ્રામમાં છે, તો દ્રાવ્યનું વજન આપણે આપેલું છે 6 ગ્રામ દ્રાવ્ય થી ઓગાળેલ છે. પછી m2 બરાબર દ્રાવ્યનું આણ્વીય દળ, તો દ્રાવ્ય તરીકે આપણે યુરિયા આપ્યો છે, તો યુરિયાનું આણ્વીય દળ થશે 60 ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી w1, w1 છે શું છે, તો કે દ્રાવકનું વજન, તો દ્રાવક આપણને 2 કિલોગ્રામ આપ્યો છે, માટે w1 બરાબર લખશું 2 કિલોગ્રામ એટલે કે 2000 ગ્રામ. દ્રાવકનું વજન છે મોટે ભાગે આપણે ગ્રામમાં દર્શાવ. તો ચાલો આપણા સૂત્રમાં કિંમત મૂકીએ, ડેલ્ટા TB બરાબર KB, KB બરાબર આપણે લેશું 3.2, ત્યાર પછી W2 બરાબર 6 અને એની સાથે ગુણાકારની અંદર 1000 એના છેદમાં M2 દ્રાવ્યનું આણ્વીય દળ 60 અને W1, તો કે W1 બરાબર દ્રાવકનું વજન છે 2000. ચલો સાદરૂપ આપીએ, 3 મીંડા 3 મીંડા કટ, અચ્છા 6 ના 6 અને 60 એનું સાદરૂપ આપ્યું તો આપણને આવ્યું 10. 3.2 ના છેદમાં 2, 3.2 ના છેદમાં 2 એટલે 1.6 અને ભાગ્યા 10, માટે ડેલ્ટા TB ની કિંમત આપણને પ્રાપ્ત થાય છે 0.16 કેલ્વિન. અચ્છા હવે ડેલ્ટા TB મળી ગયું, પણ આપણે ગોતવાનું શું છે, તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ ગણવાનું છે. તો આપણે જાણીએ છીએ કે ભાઈ ઉત્કલન બિંદુમાં ઉન્નયન ડેલ્ટા TB બરાબર TB માઇનસ T0B થશે, તેના બરાબર આપણને આપેલા છે 0.16 કેલ્વિન મળ્યા છે. T0B શું છે, તો કે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. અચ્છા દ્રાવક તરીકે આપણે શું આપેલું છે, કઈ ન આપ્યું, આપણે પાણી લેવાનું, અને પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે 373 કેલ્વિન. તો આપણે લખીએ કે પાણીનું ઉત્કલન બિંદુ TB માઇનસ 373 કેલ્વિન બરાબર 0.16 કેલ્વિન. ચાલો 373 સામેની બાજુ જશે તો આપણને જવાબ મળશે TB બરાબર 373.16 કેલ્વિન. એટલે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ 6 ગ્રામ યુરિયા 2 કિલોગ્રામ પાણીમાં ઓગાળવાથી બનતા દ્રાવણનું ઉત્કલન બિંદુ થશે 373.16 કેલ્વિન. ચાલો ત્યાર પછીનો દાખલા નંબર 2. તો બીજા દાખલામાં આપણે એમ કહે છે કે ભાઈ 5 કિલોગ્રામ પાણીમાં કેટલા ગ્રામ ગ્લુકોઝ ઓગાળવાથી ઉત્કલન બિંદુ છે 373 થી વધીને 373.5 કેલ્વિન થાય. કેલ્વિન નું મૂલ્ય આપણને આપેલું છે 2.2. તો આપણે આ દાખલા માટે W2 શું છે ગોતવાનું છે. અચ્છા W2 ગોતવું છે, આપણે W2 ને સીધો સૂત્રનો કર્તા પણ બનાવી શકીએ. તો સૂત્ર આપણે આ ઉપયોગમાં લેશું કે W2 બરાબર ડેલ્ટા TB એની સાથે ગુણાકારમાં M2 અને ગુણાકારમાં W1 એના છેદમાં KB ગુણાકારમાં 1000. ચલો હવે આપણે સાદરૂપ આપીએ, આપણે પહેલા તો ડેટાની યાદી બને કે ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલાનો થશે, તો કે 373 થી વધીને 373.5 થઈ છે, માટે ઉત્કલન બિંદુમાં ઉન્નયન છે થશે 0.5 કેલ્વિન. ચાલો ત્યાર પછી M2 બરાબર શું છે, દ્રાવ્યનું આણ્વીય દળ, અથવા દ્રાવ્ય તરીકે આપણે આપ્યો છે ગ્લુકોઝ, તો M2 ગ્લુકોઝ માટે થશે 180 ગ્રામ પ્રતિ મોલ. અહીં લખી નાખું છું M2 છે કોના માટે છે, તો કે ગ્લુકોઝ માટે નું આણ્વીય દળ. ત્યાર પછી KB નું મૂલ્ય આપણે આપેલું છે 2 કેલ્વિન કિગ્રા પ્રતિ મોલ. હવે ઘટે છે W1, અચ્છા W1 બરાબર દ્રાવકનું વજન, તો W1 ની કિંમત કેટલી આપેલી છે 5 કિલોગ્રામ એટલે થશે 5000 ગ્રામ, આ થશે ગ્રામ પ્રતિ મોલ. ચલો સૂત્રમાં કિંમત મૂકીએ, સાદરૂપ આપીએ, તો W2 બરાબર 0.5 ગુણાકારની અંદર 180 એની સાથે ગુણાકારમાં 5000 અને એના છેદમાં KB બરાબર 2.2 અને ગુણાકારમાં 1000. ચાલો 3 મીંડા 3 મીંડા કટ, અચ્છા 180 ગુણ્યા 5 એટલે 1890 એટલે 900, 900 ગુણ્યા 0.5 એટલે આવશે 450, 450 એના છેદમાં ભાગાકારમાં 2.2. ચાલો સાદરૂપ આપો અને તમારો જવાબ આવી જશે 204.5 ગ્રામ. તેનો મતલબ કે હું 204.5 ગ્રામ પદાર્થ મારે ઓગાળવો પડશે. ચલો હવે એના પછીનો દાખલો, દાખલા નંબર 3. સ્ટેટમેન્ટ કઈક આ રીતે આપેલું છે કે 500 ગ્રામ પાણીમાં 1.5 ગ્રામ
अज्ञात पदार्थ 500 ग्राम पानी में 1.5 ग्राम अज्ञात पदार्थ द्राव्य करता एना ठार बिंदु में 0.2 केल्विन नो वधारो थाय छे। तो अज्ञात पदार्थ नो आणविक दळ केटलू थाय ई आपणे गोतवानो छे। अच्छा अज्ञात पदार्थ नो आणविक दळ गोतवू छे तो आ सूत्र में आपणे M2 ने सूत्र नो करता बनाववो पड़े। तो आपणी पासे सूत्र थशे M2 बराबर KB गुणाकार में W2 गुणाकार में 1000 एना छेद में M2 गुणा W1। तो चलो पहले आपने डेटा की यादी बनाई लीए। KB आपने आपेलू है 3 केल्विन किग्रा प्रति मोल। त्यार पछी W2 એટલે કે દ્રાવ્ય નું વજન। અચ્છા અજ્ઞાત પદાર્થ દ્રાવ્ય નું વજન આપણે ઓગાળીએ છીએ 1.5 ગ્રામ। ત્યાર પછી તો ઉત્કલન બિંદુમાં થતો વધારો। અચ્છા ઉત્કલન બિંદુમાં થતો વધારો આ સૂત્રની અંદર આપણે લખવું પડશે ડેલ્ટા ટીબી। ઉત્કલન બિંદુમાં થતો વધારો ડેલ્ટા ટીબી કેટલો છે તો આપણે આપી દીધું છે કે ભાઈ 0.2 કેલ્વિનનો વધારો થઈ છે। ડેલ્ટા ટીબી બરાબર 0.2 કેલ્વિન। દ્રાવક નું વજન 500 ગ્રામ છે માટે W1 બરાબર 500 ગ્રામ। ત્યાર પછી અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ આપણે ગોતવું છે તો M2 આપણે ગોતવાનું છે એટલે M2 માટે ક્વેશ્ચન માર્ક જે આપણે ગોતશું। તો હવે શું ઘટે છે W1 W2 અને KB બધાના મૂલ્ય જાણી છે તો આપણા સૂત્રની અંદર કિંમત મૂકીએ તો M2 ની વેલ્યુ મળશે આપણે તો કે KB બરાબર 3 પછી W2 બરાબર કેટલા છે 1.5 એની સાથે ગુણાકારમાં 1000 ના છેદમાં ડેલ્ટા ટીબી બરાબર તો કે 0.2 અને સાથે ગુણાકારમાં W1 બરાબર 500। ચલો સાદરૂપ આપીએ 1000 ના છેદમાં 500 એટલે આવશે 2। આગળ સાદરૂપ આવે 3 2 6 અને 6 ગુણ્યા 1.5 તો 6 ગુણ્યા 1.5 એટલે આવશે 9। 9 ના છેદમાં 0.2 0.2 બરાબર 2 ના છેદમાં 10 અને 10 ઉપર જશે અને 90 ના છેદમાં 2 તો આપણે અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ પ્રાપ્ત થશે 45 ગ્રામ પ્રતિ મોલ। તો આજે આપણે ઉત્કલન બિંદુમાં ઉન્નયન એટલે શું એ જાણ્યું એનું આપણે સૂત્ર તારવ્યું અને સૂત્ર પર આધારિત આપણે અલગ અલગ 3 પ્રકારના દાખલાઓ ગણ્યા। વિદ્યાર્થી મિત્રો તમને મારો લેક્ચર કેવો લાગ્યો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। જો તમને મજા આવી હોય તો આપણા અને ફાયદો થયો હોય તો બીજા વિદ્યાર્થીને પણ જાણ કરજો જેથી એમને પણ ઘેર બેઠા કેમિસ્ટ્રી શીખી શકે। ચલો ઓલ ધ બેસ્ટ મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।